હવે જોઈશું ગુજરાત સુપરફાસ્ટ. લોકડાઉનમાં કેન્દ્ર સરકાર 1.70 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર. 80 કરોડ ગરીબ લોકોને 3 મહિના સુધી મફત રાશન અપાશે સરકાર. તો કર્મચારીઓ માટે 50 લાખ રૂપિયાનો મેડિકલ ઇન્સ્યોરન્સ. સુરત બાદ અમદાવાદમાં કોરોનાથી દર્દીનું મોત. રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો પહોંચ્યો 44 પર. અમદાવાદમાં સૌથી વધુ પોઝિટિવ કેસ. રાજ્યમાં કોરોનાથી 3 લોકોના મોત. નાયબ મુખ્યમંત્રીની સરાહનીય કામગીરી. રાજસ્થાન જવા માંગતા લોકોની કરી મદદ. તેમની વ્યથા સાંભળી ખુદ ઘટનાસ્થળે જઈને વ્યવસ્થા કરી. ગુજરાતથી રાજસ્થાન જવા તેમણે વ્યવસ્થા કરી. રાજ્યના શિક્ષકો કરશે મદદ. શિક્ષકો 1 દિવસનો આપશે પગાર. મુખ્યમંત્રી રાહત ફંડમાં આપશે પગાર. 45.34 કરોડની કરશે સહાય. રાજ્યના એસટી નિગમના વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓને 1 દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં અપાશે. કોરોના પીડિતોની સારવાર માટે લેવાયો નિર્ણય. પેટ્રોલ ડીઝલના વેચાણ અંગે સૌથી મોટા સમાચાર. આજથી પેટ્રોલ પંપ પર સવારના 8 થી સાંજના 4 વાગ્યા સુધી જ પેટ્રોલ ડીઝલ મળશે. એટલે કે આજના દિવસે પેટ્રોલ આપવાનું બંધ. કોરોનાની મહામારી વચ્ચે ગરીબોની ભારે આવી સરકાર. ગરીબોને આપશે મફત ભોજન. 1 એપ્રિલથી રાશન કાર્ડ પર અપાશે અનાજ. સુરત મહાનગરપાલિકાના કમિશનર બચ્છાનિધિ પાણીનું પ્રશંસનીય કાર્ય. COVID-19ના શંકાસ્પદ ઉપર નજર રાખવા COVID-19 ટ્રેકર એપ બનાવી. કંટ્રોલ રૂમમાં બેસીને જ રખાઈ રહી છે નજર. કોર્પોરેશને TTT સ્ટ્રેટેજી અપનાવી ટ્રેકિંગ, ટેસ્ટ અને ટ્રીટમેન્ટ પર મુખ્ય ભાર. ભરૂચમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકગાયક અભિસિંહ રાઠોડનો ફાળો. 25,000નો ચેક ભરૂચ કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યો. કોરોના વાયરસને પહોંચી વળવા ચેક અર્પણ કરવામાં આવ્યો. અમદાવાદ ઇસનપુરમાં અનન્ય બંગલોર સોસાયટીના સભ્યોએ કરી સોસાયટીની સફાઈ. સોસાયટીમાં બહારના વ્યક્તિના અભાવ પર મુકાયો પ્રતિબંધ. ગેટ પર લોક મારી દેવામાં આવ્યું. અરવલ્લી મોડાસા સબ જેલમાં કેદીઓને સગાઓને મળવા પર પ્રતિબંધ. કોરોના વાયરસ જેલમાં ન ફેલાય તે હેતુથી લેવાયો નિર્ણય. સગા સાથે ટેલિફોન તથા મોબાઈલથી વિડીયો કોલિંગની સુવિધા શરૂ કરવામાં આવી. નર્મદાના નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામે જીગામના લોકોએ જાગૃત નાગરિક બની સરકારની સૂચનાઓનું પાલન કરવા ઘરની બહાર નહીં નીકળવાનો કર્યો સંકલ્પ. બહારના કોઈને ગામમાં પ્રવેશ ન કરવાની સૂચના અપાતા જ લગાવવામાં આવ્યા પોસ્ટર્સ. કોરોના વાયરસને લઈને સોશિયલ ડિસ્ટન્સ અને ઘરમાં રહેવા સરકારના આદેશનું અનેક સ્થળોએ ભંગ થતો જોવા મળ્યો. બારડોલીમાં તંત્ર દ્વારા સમય મર્યાદા નક્કી કરી લોકોને લોકડાઉનમાં સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવી. અમદાવાદમાં એમટીએસ બસનો ખડકલો. કોરોના વાયરસને લઈને એમટીએસ બસ બંધ. એમટીએસ બસ બંધ થતા જ કરોડો રૂપિયાનું નુકસાન. કોરોનાનો કેર વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર. 31 માર્ચે ભરવાની લોનમાં 3 મહિનાની રાહત આપવામાં આવી. રાજ્યમાં 490 લોકોએ જાહેરનામાનો કર્યો ભંગ. 236 લોકોએ ક્વોરન્ટાઇનનો ભંગ કર્યો. હજુ પણ કેટલાક રસ્તાઓ પર જોવા મળી લોકોની ભીડ. રાજ્યના DGP શિવાનંદ ઝાએ લોકડાઉન અંગે જણાવ્યું કે રાજ્યમાં લોકડાઉનનો સખ્તાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005માં લાગુ પાડવામાં આવ્યો. 857 લોકોની કરાઈ અટકાયત. તાપી જિલ્લામાં તાલુકા દીઠ જીવન જરૂરિયાતી વસ્તુઓ માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો. લોકો ઘરે બેઠા કરિયાણું શાકભાજી સહિતની વસ્તુઓ મંગાવી શકશે. શાકભાજી પકવતા ખેડૂતોને તેમનો માલ વેચવામાં સરળતા રહે તે માટે કંટ્રોલ રૂમનો સંપર્ક સાધી શકશે. પોરબંદર જિલ્લામાં લોકડાઉન દરમિયાન પેટ્રોલ પંપ બંધ થવાની ફેલાઈ અફવા. ગત રાત્રિથી જે પેટ્રોલ પંપ પર વાહન ચાલકોનો જોવા મળી રહ્યો છે ધસારો. મોટાભાગના લોકો બીજ જરૂરી રીતે પેટ્રોલના સંગ્રહ કરવાના આશય સાથે વધુ પ્રમાણમાં પેટ્રોલ પુરવતા જોવા મળ્યા હતા. પાટણમાં પોલીસે કરાવી ઉઠક બેઠક. સોસાયટીમાં તપાસ દરમિયાન 144 ભંગ કરનાર ઝડપાયા. સમાજના દુશ્મનોને કરાવી ઉઠક બેઠક. અમદાવાદના છારાનગરમાં દારૂ બંધ રાખવાની જાહેરાત કરતો વિડીયો થયો વાયરલ. દારૂ પીવા આવનારા અને વેચવાવાળાને કારણે બંધ રાખવા જાહેરાત. માઇકમાં જાહેરાત કરતી વ્યક્તિનો વિડીયો વાયરલ. નવસારીમાં રોડ પાસે બેસી ધંધો કરતા વેપારીઓએ શરૂ કરી કાળાબજારી. મફત ટ્રાન્સપોર્ટેશન સાથે જ
એપીએમસીએ શાકભાજી ઘર સુધી પહોંચાડવાની જાહેરાત છતાં નથી સમજતા લોકો. કચ્છમાં ભુજની મુખ્ય શાક માર્કેટમાં ઉમટ્યા લોકો. વાણિયાપાડ વિસ્તારમાં પોલીસે રેકડી ધારકોને કડક સૂચના આપી હટાવ્યા. ભુજના વાણિયાપાડ વિસ્તારમાં ધંધાર્થીઓ માટે એક મીટરના સર્કલ બનાવાયા. અમરેલીમાં કોરોના વાયરસથી બચવા સાવરકુંડલા પાલિકા એક્શનમાં. શહેરના મુખ્ય વિસ્તારમાં સેનેટાઇઝર્સ અને દવાનો કરાયો છંટકાવ. સાવરકુંડલાની મુખ્ય બજારોમાં લોકોની અવરજવર વચ્ચે પાલિકા કર્મીએ પોતાની ફરજ ચાલુ રાખી. છોટાઉદેપુર સંખેડા તાલુકામાં અચાનક આવ્યો વાતાવરણમાં પલટો. સંખેડા તથા આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં. અમદાવાદમાં બોપલ વિસ્તારમાં હરેકૃષ્ણ સોસાયટીના રહીશોની કોરોના સામે કામગીરી. સોસાયટીમાં પંપ દ્વારા સેનેટાઇઝર્સ દ્વારા કરાયું છંટકાવ. અમદાવાદમાં લોકડાઉનને પગલે શહેરમાં સજ્જડ બંધ. પોલીસ ચાર રસ્તા પર તૈનાત. કામગર બહાર નીકળતા લોકોને સમજાવી મોકલી રહી છે ઘરે. પકવાન ચાર રસ્તા નજીક પોલીસનો ચાપતો બંદોબસ્ત. સુરતમાં બારડોલી નગરમાં મકાનમાં આગ લાગી. ઉપલી બજારમાં આવેલ એક મકાનમાં આગ લાગી. બારડોલી ફાયરની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ. ગીર સોમનાથમાં પીએમ મોદીની ઘરમાં રહેવાની અપીલ સામે ગંભીરતાનો જોવા મળ્યો સદંતર અભાવ. વેરાવળની શાક માર્કેટમાં બપોરના સમયે ખરીદી કરવા ઉમટ્યા લોકોના ધાડા. વેરાવળ શાક માર્કેટનો ચોક્કસ સમય રાખવા ઉઠી માંગ. બનાસકાંઠાના દિયોદરમાં કોરોના વાયરસને કારણે સજ્જડ બંધ. નિયમનો ભંગ કરનાર લોકોને પોલીસે ભણાવ્યા પાઠ. બંધ બજારમાં લટાર મારવા નીકળેલા લોકોને પોલીસે કરાવી ઉઠક બેઠક. તાપીમાં લોકડાઉન વચ્ચે શ્રમજીવીઓ પગપાળા જવા નીકળ્યા. વાલોડથી સેરંબા તરફ જવા નીકળ્યા મજૂર વર્ગ. એસટી અને રેલવેની સુવિધા ન મળતા પગપાળા નીકળ્યા શ્રમજીવીઓ. અરવલ્લીમાં શ્રમિકોની ભારે આવી પોલીસ. આ ઉપરાંત સેવાભાવી લોકોએ મંસૂરી પરિવારે ચા નાસ્તાની કરી વ્યવસ્થા. બાયડ પોલીસ મથકે ચા નાસ્તો કરાવ્યો. બાયડથી લુણાવાડા તરફ જતા શ્રમજીવીઓની મદદ કરવામાં આવી. બાયડ પોલીસે ઘર સુધી પહોંચાડવાની કરી વ્યવસ્થા. દાહોદમાં શ્રમજીવી લોકોને બાવળાથી દાહોદ પહોંચાડવા શરૂ કરી પદયાત્રા. લોકડાઉન જાહેર થતાં જ બાવળા જીઆઈડીસી બંધ. લોકડાઉનના કારણે તમામ વાહન વ્યવહાર બંધ થતાં જ પગપાળા યાત્રા શરૂ કરી. રાજકોટ પોલીસે મરણ બાદ કારજનો કાર્યક્રમ રખાવ્યો મોકૂફ. કોરોનાને કારણે ભક્તિનગર પોલીસે કરી કામગીરી. અરવલ્લીમાં કોરોનાને કારણે યાત્રાધામ શામળાજીમાં મંદિરને કર્યું સેનેટાઇઝ. મંદિરની દિવાલો દરવાજા રેલિંગ પર સેનેટાઇઝની કામગીરી. આગામી 14 એપ્રિલ સુધી બંધ રહેશે શામળાજી મંદિર. પોરબંદર સહિત સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું. લોકડાઉન દરમિયાન લોકોને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુ મળતી રહેશે તેવી ખાતરી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિકવાર અપાઈ હોવા છતાં લોકો કરી રહ્યા છે બિનજરૂરી સંગ્રહ. અરવલ્લીમાં કોરોના મામલે દૂધ મંડળીઓ જોવા મળી સાવચેત. દૂધ ઉત્પાદકો કરી રહ્યા છે સોશિયલ ડિસ્ટન્સિંગ. એક મીટરના અંતરે ઊભા રહી ભરાવી રહ્યા છે દૂધ. દૂધ મંડળીઓ દ્વારા પશુપાલકોને સ્વચ્છતા જાળવવા કરાઈ અપીલ. કોરોનાને કારણે કરાયેલ લોકડાઉન વચ્ચે હળવદના વેપારીઓ યુવાનોને સાથે મળી હળવદમાંથી શ્રમજીવી પરિવારને શોધી રહ્યા છે અને તેમને મદદ પણ કરી રહ્યા છે. ઇકો ગાડીમાં શાકભાજી લૂંટ સહિત ખાદ્ય પદાર્થોની 126 કીટ તૈયાર કરી હાઈવે પર ઝૂંપડામાં રહેતા ગરીબોને વિતરણ કરવામાં આવ્યું. સૌરાષ્ટ્રનું મોટું ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ બંધ રહેશે. આવતીકાલે કલેક્ટર કચેરીમાં બેઠક બાદ લેવાયો નિર્ણય. હાલ ગોંડલ માર્કેટ યાર્ડ બંધ રહેશે. માર્કેટ યાર્ડની શરૂઆત માટે કરાશે સત્તાવાર જાહેરાત. કચ્છમાં હોમ ક્વોરન્ટાઇન કરાયેલા 8 લોકો થયા ફરાર. નલિયા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. 14 દિવસ સુધી ક્વોરન્ટાઇન કરાયા હતા. ભાગેલા લોકો સામે નોંધાઈ ફરિયાદ. કોરોનાના યોદ્ધાઓને સલામ. ન્યૂઝ 18 ગુજરાતી કરી રહ્યું છે સેવાભાવી ડોક્ટર્સ નર્સને સલામ. ઘરે બેઠા શાકભાજી મેળવવા એમસીએ જાહેર કર્યો છે વોટ્સએપ નંબર. વોટ્સએપ નંબર પર ફોન કરીને ઘરે બેઠા એમસીની ઈ રિક્ષા આવીને આપને આપશે શાકભાજી. બનાસકાંઠામાં બનાસ ડેરીમાં ગ્રાહકો માટે કરાઈ વ્યવસ્થા. દૂધ ભરાવવા આવનાર ગ્રાહકોની લાઈનો વચ્ચે રખાશે અંતર. 1 મીટરના અંતરે ઊભા રહેવાની કરાઈ છે વ્યવસ્થા.
शहर में दूध पहुंचे ते दूध डेरी शुरू रखाई। भरूच में श्रमिकों कराई बस की व्यवस्था, जिला वहीवटतंत्रे करी व्यवस्था, दाहोद तरफ जता श्रमिकों कराई व्यवस्था। अमदावाद में कोरोना पॉजिटिव एक महिला मौत, 85 वर्षना मृद्धानु अमदावाद में असारवा सीविल हॉस्पिटल में निपजू मौत। मृतक अमदावादी ज महिला साउदी अरेबिया मक्का मदीना 14 मार्चे भारत परत आया था। लॉकडाउन पालन करावा डंडा मारती पुलिस वच्चे पुलिस तो मानवीय चेहरो आयो सामे, पुलिस गरीबों ने वेचा फूड पैकेट्स, गरीबों सुधी पहुंचाड़ी भोजन। राजकोट में श्रमजीवीए राजस्थान तरफ चालती पकड़ी, रात दिवस काली मजूरी करता श्रमजीवीए हिम्मत बताई चालती पकड़ी। 25 से 30 श्रमिकों पगपाड़ा चालता था, राजकोट थी राजस्थान हाईवे लॉकडाउन है। नवसारी में चिखली तालुकाना पीपल गभाण गामे पुत्रे करी पिता की हत्या, पिताए रूपया डांपता पुत्रे करी हत्या, पुत्रे पिता पास करी थी पैसा की मांग, लोखंड सड़िया बड़े हुमलो करता 65 वर्षीय पिता सारवार दरमियान मौत। पंचमहाल शहरा होलसेल भाव पास कार डिवाइडर पास भटकाता 5 व्यक्ति ने पहुंची इजा, इजाग्रस्तों ने सारवार माटे रेफरल हॉस्पिटल खसेड़ाया। आणंद में बगासी पास आवेल प्लास्टिक फेक्टरी में लागी आग, सत्येन्द्र पैकेजिंग लिमिटेड कंपनी में आग लागी, आणंद फायर घटनास्थले पहुंची ने आग ने काबू में लेवामां आवी। राज्य खेडूतों माटे माठा समाचार, हवामान विभागे करी आगाही, वीजळी कड़ाका साथ फूंकाई शके छे पवन, 30 किलोमीटर की झड़पे फूंकाई शके छे पवन। राज्य में कमोसमी वरसाद थई शके छे, राजस्थान पर साइक्लोनिक सर्क्युलेशन सक्रिय। राज्य वातावरण में पलटो, साइक्लोनिक सर्क्युलेशन की असर, आगामी 48 कलाक वादळछायुं वातावरण रहेशे, थंडरस्टॉर्म साथ वीजळी और भारे पवन फूंकावानी आगाही। बनासकांठा साबरकांठा गांधीनगर अमदावाद खेड़ा आणंद भरूच बोटाद में कमोसमी वरसाद की संभावना। बनासकांठा जिला में वातावरण में आव्यो पलटो, सुईगाम भाभर और वाव में वरसादी वातावरण, सवारथी ज वादळछायुं वातावरण जोवा मळ्युं। वरसादथी जीरुना पाकने थई शके छे मोटुं नुकसान, खेडूतों में चिंतानो माहोल। कच्छना भूज में वहली सवारथी वरसाद, वीजळी कड़ाका साथ झरमर वरसाद, कोरोना कैदी वच्चे बीमारी वरसाद, कोरोना वायरस की साथोसाथ कुदरत पर रूजी, कमोसमी वरसादथी खेडूतो चिंता में। राज्य में लॉकडाउन थयो फायदो, वाहन व्यवहार बंद रहता अमदावादनी हवा वधु शुद्ध बनी, एर क्वालिटी इंडेक्स में नोंधपात्र सुधारो जोवा मळ्यो। नाणामंत्री निर्मला सीतारमणे करी जाहेरात, केन्द्र सरकार गरीबों माटे जाहेर कर्या 1.70 लाख करोड़ राहत पैकेज, गरीब कल्याण योजना हेठ गरीबों ने 1.70 लाख करोड़ रूपया की मदद कर। कोरोना वायरस के कारण कराये लॉकडाउन थी प्रभावित छूटक मंजूरी करना गरीबों 1.70 लाख करोड़ रूपया राहत पैकेज की जाहरात कर। प्रधानमंत्री गरीब कल्याण पैकेज हेठ गरीबों ने कैश ट्रांसफर करंत अन्न पण आपवामां आवशे। कोरोना वायरस से लड़ना डॉक्टर्स नर्सिंग्स और सफाई कर्मी 50 लाख रुपया इंश्योरेंस कवर आप सरकार की जाहरात, तो प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना हेठ 80 करोड़ लोग ने सस्ता दरे मळशे अनाज। सरकारे छूटक मंजूरी करता गरीबों ने भोजन लईने चिंता न करवा जणाव्युं। गरीब लोगों ने 5 किलोग्राम वधारानुं अनाज 3 महीना सुधी मफत अपाशे, 1 किलो दाळ पण मफत में आपवामां आवशे। सरकारे गरीबों ने घऊं चोखा ने दाळ आपवानी करी जाहेरात। पीएम मोदीए कोरोना संकट मुद्दे रशियाना राष्ट्रपति व्लादिमीर पुतिन साथे करी चर्चा, कोरोनानुं संक्रमण रोकवा अंगेना उपाय मुद्दे करी बातचीत। ओडिशा सीएम नवीन पटनायक कोरोना पगले 4 महीना की सैलरी एडवांस आप जाहरात, 4 महीना की एडवांस सैलरी आप। भारत में फसाये 8000 जेटला विदेशी नागरिकों ने मार्च महीना अंत सुधी में भारत में तमना देश मोकलवामां आवशे। यूके फ्रांस अमेरिका अफगानिस्तान सहित अन्य देश नागरिकों ने भारत में मोकलवा प्रक्रिया शुरू कर। मुंबई एंटोप हिल पुलिस शाक मार्केट में भीड़ न थाय दरेक लोग वच्चे अंतर जलवाय कुंडाला बनावड़ाव्या, लोग शाकभाजी खरीदवा
पड़ापड़ी न करे ते माटे अंतर जाळवा व्यवस्था करवामां आवी। अमिताभ बच्चने वीडियो ट्वीट करी माखीथी बचवानी आपी सलाह। बच्चन ने स्वच्छता राखवा खुल्लामां शौच न करवा अपील करी हती, परंतु आ मुद्दे आरोग्य मंत्रालये स्पष्टता करी के माखीथी कोरोना नथी फैलातो। कैटरीना कैफनू वर्क फ्रॉम होम, घरमां जाडू मारतो कैटरीनानो वीडियो वायरल। जाडू मारता मारता कैटरीनानी मस्ती। लॉकडाउनना कारणे कैटरीना करी रही छे घरना काम। आ पहेला पण कैटरीनाए लोकोने झड़पथी वासण साफ करवानी आपी हती टिप्स। જોઈશું વધુ કેટલાક સમાચાર એક બ્રેક બાદ। આફતની સ્થિતિમાં મેદાનમાં આવ્યા યોદ્ધા, પોલીસ, ડોક્ટર્સ, સફાઈ કર્મીઓ નિભાવી રહ્યા છે જવાબદારી। સેવાની સર્વાની સાથે મહેકી ઉઠી માનવતા। જુઓ કોરોનાના યોદ્ધા। कोरोना कंट्रोल रूम ने करो कॉल अने पूछो सवाल। नंबर छे 079-268-37-103 अने 04। आजे रात्रे 7:56 कलाके। વેલકમ બેક। ભાવનગરના જિલ્લા મહુવામાં ડોક્ટરે શરૂ કરી છે પહેલ। શહેરના દર્દીઓ હવે ફોન પર જ દર્દીઓને વિનામૂલ્યે નિદાન કરશે અને દવા લખાવશે। કોરોનાના ખતરાને જોતા તમામ દવાખાનાઓમાં ઓપીડી બંધ કરવામાં આવી। બોટાદમાં આવનારાઓ પ્રત્યે દાખવામાં આવી સતર્કતા। બોટાદના સમઢિયાળા ગામમાં કોરોના કારણે એલર્ટ, ગામની તમામ દુકાનો રહી બંધ। શહેરમાંથી આવેલા લોકોના નામની કરાઈ છે નોંધણી। આરોગ્ય વિભાગે શહેરમાંથી આવેલા લોકોનું મેડિકલ ચેકઅપ કર્યું। કોરોના વાયરસથી બચવા અને જાગૃતિ ફેલાવવા માટે સરકાર દ્વારા કરાઈ છે અનેક જાહેરાત। ખેડાના નડિયાદના અંતરિયાળ ગામમાં સ્થાનિક શિક્ષકે કોરોના માટે જાગૃતિ ફેલાવવા ભીત ચિત્રો બનાવ્યા। સુરતમાં જરૂરિયાતમંદોની ભારે આવ્યા નવસારીના સાંસદ સીઆર પાટીલ। વિધવા મહિલા અને શ્રમજીવી પરિવાર અને સિનિયર સિટીઝન લોકોને ઘરે ઘરે પહોંચાડવામાં રાહત કીટ આવી।